गुजरात विद्यापीठ अमदावाद ना स्टूडियो मा आपनु हार्दिक स्वागत छे। महात्मा गांधी नी तपोभूमि पर मोठी ऊंचेरा मानवीयों ने मळवानो आपणो आ उपक्रम छे। आपणे एवुं स्वीकार्युं छे के आवती पेढ़ी ने आ पेढ़ी नी वात करता जवी ए आपणी जवाबदारी छे। आ पृथ्वी पर एवा केटलाक विरल व्यक्तित्वो थया कि जेमणे पोताना जीवन कर्म ने एवी रीते विस्तार्युं कि जे समाज सुधी पहोंच्युं अने आवता युग सुधी याद राखवानी आपणे एमणे फरज पाड़ी। आवा केटलाक व्यक्तित्वो आपणी वच्चे आवे अने एमणी साथे आपणे बहु निरांत जीवनी गोष्ठी करीए ए आश्रेणी मोठी ऊंचेरा मानवी। आजे अमारा स्टूडियोमां गुर्जर सेवा मूर्ति अने एक बहुज नानकड़ो कहेवाय एवो पण अन्याय होय तो तेनी सामे बहु बुलंद अवाजथी लड़नार आजीवन योद्धा अने समाजमां पोतानी शाख सेवा कार्य द्वारा पहोंचाड़नार श्री चुनीभाई वैद्य उपस्थित छे। हूँ आदरणीय चुनी दादानुं आ स्टूडियोमां हार्दिक स्वागत करूँ छूं। दादा, आपना स्वास्थ्यनी प्रार्थना साथे આજે મેં હમણાં કહ્યું એ પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠે એવું વિચાર્યું કે એવા કેટલાક વ્યક્તિત્વોને અહીંયા આમંત્રણ આપીએ અને એમની જબાનમાં એમની આખી કથની એમને આપણે કચકડે મઢી લઈએ। આપ અહીંયા પધાર્યા છો એ બદલ હું આનંદ વ્યક્ત કરું છું। દાદા, નિરાજ જીવની ગોષ્ઠી છે આજે। ચુનીભાઈ વૈદ્ય મારી સામે બેઠા છે, એ તો 95 વર્ષનું દીર્ઘ આયુષ્ય અને સમર્થ કાર્ય સાથેનું આયુષ્ય, પણ આપણને જાણવામાં એ રસ છે કે ચુનીભાઈ વૈદ્ય કયા માહોલમાં ઉછર્યા, કયા કુટુંબમાં કેવી રીતે જન્મ્યા, સંસ્કાર કેવી રીતે પ્રાપ્ત કર્યા, એની સરસ મજાની વાત આપ માંડીને કહો। મારો જન્મ મહેસાણા જિલ્લો, તે વખતે મહેસાણા જિલ્લો કહેવાતો, આજે પાટણ જિલ્લો છે, એના સંડેર નામના ગામમાં થયો 1917માં। એટલે ગાંધીજી જ્યારે ભારત પર છવાઈ એમનું છવાવાનું શરૂ થઈ ગયું હતું અને આફ્રિકાથી આવ્યા હતા, ત્યાર પછીના એ દિવસો હતા। એ દિવસોમાં અમે મારો જન્મ થયો, એટલે સ્વાભાવિક એમનો જે પ્રભાવ, એમનો જે જાદુ જે વિસ્તરતો હતો આખા દેશ પર, એમાં અમે સ્વાભાવિક જન્મ જાત જ એમ જ ઉછર્યા એમ કહીએ તો ચાલે। એટલે નાનપણથી સ્વરાજ્ય માટે લડવું છે ને એના માટે કોઈ પ્રેરણાની જરૂર જ ન રહી, જન્મ્યા જ એ વાતાવરણમાં કે જેમાં લડત માટે, સ્વરાજ્ય માટેની લડતને અંગે જે કંઈ કરવાનું હોય તે કરીશું, છૂટીશું, આમ લડીશું વગેરે વગેરે। એને કારણે મારો જન્મ તો ત્યાં થયો, પરંતુ ત્યાર પછીથી ત્યાંથી મારી બા, હું 1.5 મહિનાનો હતો ને મારા બા મને લઈને અહીંયા આવ્યા દક્ષિણ ગુજરાતમાં, નવસારીમાં મારા પિતાજી રહેતા હતા ત્યાં આવ્યા, અને અમે ત્યાં કુટુંબ, આખું કુટુંબ ત્યાં રહેતા હતા। ત્યાં મારું બધું ભણતર થયું, શિક્ષણ થયું બધું। દક્ષિણ ગુજરાતમાં જે પાણીની છૂટ છે અને ફળદ્રુપ ભૂમિ છે, એને જે અસર લોકો પર, જીવન પર જે પડતી હોય છે, એ મારા પર એ બધા સંસ્કાર પડ્યા। મન મોટું થયું, ઉદાર થયું, એ આપેલી સ્વાભાવિક જે સંપન્નતા છે એમાંથી આવતું સ્વાભાવિક ઉદાર થયા એની અંદર સ્વાભાવિક આવી ગઈ, એમ મારું ઘડતર થયું। અને સાથે સાથે આ સ્વરાજની લડત ચાલે એટલે નાના હતા ત્યારથી જ પ્રભાત ફેરીમાં જવું, મિટિંગોમાં જવું, ભાષણો સાંભળવા, ભાષણમાં સમજ તો કાંઈ પડતી નહીં હોય તે વખતે, પણ બધાએ જવું એટલે જઈએ, અને વંદે માતરમને જ્યારે એના નારાઓ ચાલતા હોય ત્યારે કૂદી કૂદીને નારાઓ બોલવા, પોલીસથી ડરવું નહીં, આવું બધું ચાલતું હતું। પોલીસને ડરવો જો એટલા માટે પણ હતો કે એ ગાયકવાડી રાજ્ય હતું તે વખતે, બરાબર, એટલે પોલીસનો ડર પણ છે તે ન જેવો, અને છતાં એમની સામે નીકળીએ ત્યારે છાતી ફુલાવીને નીકળીએ અને વંદે માતરમ ને એવું તું બોલીએ,
એનાથી એને કંઈ ખરાબ લાગતું હોય એમ હું નથી માનતો, કારણ કે ક્યારેય એવો ઘટના બની નથી. તો એવી રીતનું બચપણ વીત્યું અને ત્યાર પછીથી હું મારું ભણતર છે તે ત્યાંની ટાટા સ્કૂલમાં, નવસારીની ટાટા સ્કૂલ હતી તે વખતે, અત્યારે તો બહુ મોટી શાળા થઈ ગઈ છે, એમાં ત્યાર પછી એક CJNZ મદ્રેસા કરી નથી એમાં હાઈસ્કૂલમાં, એ બધામાં જાણે મારું ભણતર આગળ ચાલ્યું. એમાં એકાદ કલાક એમાં ખાસા વર્ષ ગયા. પછી મારા બાપા સુરત ગયા, સુરત શિફ્ટ થયા એટલે અમે સુરત ગયા અને સુરતમાં મારું મેટ્રિક, મેં મેટ્રિક પાસ કર્યું. ત્યાર પછી આગળ ભણવાનું ગોઠવી ન શકાયું બે કારણોસર. એક કારણ તો એ કે આર્થિક સ્થિતિ સારી નહોતી. નવસારીમાં પણ એ વસ્તુ નડી હતી. નવસારીમાં તો મેં ભણતર જ છોડી દીધું હતું અને હા, મકાનના ઓટલા પર બેઠો હતો ત્યારે એક ભાઈ, એક ખેડૂત નજીકના ગામના કાછિયાવાડી કરીને ગામ છે, એ કાછિયાવાડી ગામના ખેડૂત મુરારજભાઈ ત્યાંથી નીકળ્યા અને મને બેઠેલો જોયું. મને કેમ બેઠો છે? મેં કીધું કે નિશાળે નથી ગયો. કેમ નથી ગયો? મેં કહ્યું ફી નહોતી, ફીના પૈસા બાપાએ ના આપ્યા એટલે. એમ ચાલ મારી સાથે, પોતાની સાથે લઈ ગયા, ફીના પૈસા આપ્યા ને એટલે એ રીતે છે તે ભણ ઉછેર થયો અને એ પ્રમાણે ભણતર ચાલતું હતું હાઈસ્કૂલની અંદર. પણ ફીની પંચાયત હતી એટલે આગળ કોલેજમાં જવામાં આર્થિક સ્થિતિ તો નડતી જ હતી અને એમાં પાછો ગાંધીજીનું આહવાન કે આ ભણતર છોડો, આ નોકરીઓ છોડો, આ કરો તે કરો, એ બધા આહવાનો હતા એટલે એને કારણે મેં છે તે કોલેજમાં જવાનું માંડ્યું. હવે કોલેજમાં ન ગયો અને કંઈક નોકરી શોધવા માંડ્યો. એમાં નોકરીમાં પછી નાની મોટી નોકરી બે ત્રણ ચાર કરી, છેવટે સુરત ભરો મ્યુનિસિપાલિટીમાં મને નોકરી મળી ગઈ. દાદા, હું વચ્ચે આપને અટકાવીને પૂછું કે પિતાશ્રી નોકરી કરતા હતા? ના, વૈદ્ય હતા. વૈદ્ય હતા, આયુર્વેદના વૈદ્ય હતા. અને આમ ઘરમાં વાતાવરણ કેવું, માતા અને પિતા દ્વારા ઉછેરમાં? મા તો 100% આભણ હતી, એને કોઈ નહોતો આવડતો એમ. હા, અને પિતાજી પણ છે તે એટલું ઓછું ભણેલા કે વાંચે તો તે સિંગ સોંગ વોઇસમાં જેમ ક મ લ અને એવી રીતે વાંચી શકે, એથી વધારે ઝડપથી વાંચી ન શકે એવું એમનું શિક્ષણ. પણ પેઢી દર પેઢીમાં પેલું વૈદું ચાલ્યું આવે, એ વૈદું આવડે એમને એટલે એને કારણે એ છે તે સુરત ગયા. ત્યારે સુરત પણ હું એમની સાથે ગયો અને સુરતમાં મેં તમને કહ્યું તેમ ત્યાં રહીને મેટ્રિક પાસ કર્યો. પછી આગળ ભણવા જવાનું અટકી ગયું, ન ગયો, નોકરી શોધવા માંડ્યો. તો નાની મોટી એક બે નોકરીઓ કર્યા પછી સુરત ભરો મ્યુનિસિપાલિટીમાં કારકુનની જગ્યામાં ગયો, ત્યાં કામ કરતો હતો. એ દરમિયાન આપેલું જે વાતાવરણ ગાંધીજીનું એ તો સાથે ચાલ્યા જ કરે એટલે કંઈ ને કંઈ, કંઈ ને કંઈ એને અંગે કર્યા કરતા હોઈએ. આમ સમજ ન પડે પણ જે કંઈ કરવાનું હોય તે કર્યા કરીએ. એમાં પછી 42માં જ્યારે છે તે એ આવ્યું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, તે વખતે ભૂગર્ભ પત્રિકાઓ અમે કાઢતા. એ કાઢનાર તો કોઈ બીજા ભાઈ હતા, આજે મને ખબર નથી કે એ કોણ હતા, પણ એ મારા ટેબલ પર આવીને પત્રિકાઓ મૂકી જાય એટલે હું ન જાણતો હોઉં ત્યારે છે તે પત્રિકાઓ આવી ગઈ હોય. એ પત્રિકાઓ પછી મારે મારા આગળ મારા મિત્રોમાં વેચવાની, એવી રીતનું અમે કામ કરતા હતા. એ પત્રિકા પકડાઈ ગઈ અને પછી છે તે પોલીસ તો નો આતંક ખૂબ હતો. એક ભાઈ ઇન્સ્પેક્ટર હતા, અટક્યા કરીને એ મારવામાં બહુ જ બદનામ હતા, નામીચા હતા, લોકોને ખૂબ મારતા. એટલે મને એમ થયું કે માર તો નથી ખાવો તો પછી શું કરવું. તો એમ કે છે કે આપણે એવું થાય તો ભાગી જવાનું, પણ અથવા તો પછી છે તે હિંસક પ્રતિકાર કરવાનો. એટલે હિંસા એટલી બધી ગળે ઉતરેલી નહીં, હિંસક પ્રતિકારનો મનમાં વાંધો નહીં, પણ પહોંચી ન વળાય એ પાછું ભાન ખરું એટલે બને ત્યાં સુધી બચીને ચાલવું.
એમાં એ પ્રમાણે પત્રિકાઓ વેચાતા પછી જે પકડાયા એ બધા મિત્રો જેમ જેમ જે લોકોને મળતું ગયું તે બધા છે એકબીજાનું નામ દેતા ગયા. એમ છેવટે વારો મારાથી નેક્સ્ટ હતો એ માણસનો આવ્યો. એ વધારે સહનશીલ હતો, એણે ઘણો માર ખાધો પણ મારું નામ ન આપ્યું. પણ મને ખબર પડી ગઈ કે બીજા બધા હોય છે તે મારું નામ આપ્યું છે અને એમાં મારું નામ ચીમન તરીકે ચાલતું હતું, કારણ કે એ મારું ઘરનું પેટ નેમ હતું. એટલે ઘરના નામ પ્રમાણે એ લોકોએ ચીમન કહ્યું અને હકીકતમાં ઓફિશિયલ નામ મારું ચુનીલાલ હતું. એટલે જ્યારે પકડવાની વાત આવી ત્યારે ચીમનને પકડવા આવ્યા તો મારે બદલે એક બીજા ભાઈ ચીમન દિવાન કરી નતા એને પકડી ગયા અને મને ખબર પડી ગઈ કે આ પ્રમાણે થયું છે. એટલે હું તે જ ઘડી એક કાગળ કાઢી ટેબલમાંથી રાજીનામું મૂકી અમારા ઓફિસરને આપીને હું ત્યાંથી રવાના થઈ ગયો. અને ત્યાં રવાના થઈ ગયો પછી ત્યાંથી ઘેરે ગયો. બાપાને છે તે કહ્યું કે હું હવે જાઉં છું અને આ પ્રમાણે લડતમાં જોડાઈ જઈશ. મારા બાપા પણ એ રીતે બહુ ઉત્સાહી હતા લડતની બાબતમાં. એટલે એમણે એમ કહ્યું કે તો પછી ભલે જા. એટલે હું બે જોડી કપડાં, એક પહેરેલી અને એક થેલીમાં, એમ બે જોડી કપડાં થેલીમાં લઈને નીકળી ગયો. અને એ બે જોડી કપડાં ભેર હું પહેલે જ દિવસે લગભગ સવારથી મેં શરૂ કર્યું, બીજે દિવસે નેક્સ્ટ મોર્નિંગ જ્યાંથી શરૂ કર્યું અને લગભગ 45-50 કિલોમીટર દૂર નવસારી ત્યાં પહોંચી ગયો. જૂનું મારું ઠેકાણું હતું ત્યાં. ત્યાં બીજા મિત્રો સાથે મળીને કામ કરશું એવી ગણતરી હતી પણ પછી ત્યાં કંઈ ગોઠવાયું નહીં. એટલે મેં વિચાર કર્યો કે તો હું બારડોલી જાઉં. એ વખતે બારડોલીનું નામ ઘણું જાણીતું એટલે બારડોલી જવા નીકળ્યો. બારડોલી પહોંચ્યો ત્યાં ઉત્તમચંદ શાહ આશ્રમના રણીધણી એમણે છે તે મને જોયું, મારી સાથે વાતો કરી. પછી મને કહે છે એ ત્યાં આગળ એક પ્રોગ્રામ ચાલતો હતો, બધા સત્યાગ્રહ કરે અને જેલમાં જાય. એટલે છોકરાઓને પકડી લેતા હતા, સત્યાગ્રહ કરે તે છોકરાઓને પકડી લે. પણ તે સામાન્ય વિદ્યાર્થીઓ ટ્રેનિંગ માટે આવેલા, ખાદીની ટ્રેનિંગ માટે એવા વિદ્યાર્થીઓ બહુ સામાન્ય કક્ષાના. એટલે ઉત્તમચંદ સાહેબ મને કહ્યું કે તમે તો આ રીતે પકડાવ એ બરાબર નથી, તમે તો છે તે ગામડાઓમાં જાઓ, પ્રચાર કરો, લોકો સાથે વાત કરો, તમારે છે તે સત્યાગ્રહ કરીને જેલમાં જવાની જરૂર નથી. એટલે મેં કહ્યું કે સારું એમ કરીશ. એમણે મારી સાથે એકબીજા ભાઈને જોડી આપ્યા, એમનું નામ છગનલાલ વોરા. એ છગનલાલ વોરા એ કચ્છના મૂળ, માંડવી કચ્છના, અને ત્યાં ખાદીનું કામ એ લોકો કરવાના હતા અને એ ટ્રેનિંગ માટે અહીંયા આવ્યા હતા. એટલે એમણે છે તે એમને મારી સાથે આપ્યા અને અમે છે બે જણા ફરવા માંડ્યા ત્યાંના ગામડાઓમાં. ગામડાઓમાં ફરતા પણ એમાં બે મુશ્કેલી હતી. એક મુશ્કેલી એ હતી કે પેલા લોકો છે તે એમ માને કે આ બહારથી કોઈ આવ્યો છે માણસ, વાત તો એની કરે છે પણ સીઆઈડીનો માણસ પણ હોઈ શકે, ખાદીના કપડાં પહેરીને આવી શકે. તો આ સીઆઈડીનો માણસ છે ને આપણે આપણી વાત કહી દઈશું તો આ આપણને પકડાવી દેશે. એટલે એ લોકો મારાથી બી અજાણ્યા હતા અને મને બી કેમ લાગે કે પોલીસમાં કોઈ ઇન્ફોર્મર હોય તો તે ઇન્ફોર્મર, પોલીસનો ઇન્ફોર્મર એના ગામમાં જો હું પહોંચ્યો ને એ જો પોલીસને ઇન્ફોર્મ કરે તો પાછું મને પકડી જાય પોલીસ. એટલે હું એમનાથી બી હું એ મારાથી બી એટલે આમ ચાલ્યું. એટલે મેં જોયું કે કાંઈ વળતું નહોતું, ખાલી નિશાળમાં જઈએ, છોકરાઓને સૂત્રો શીખવીએ વગેરે વગેરે, ને નારા બોલાવીએ ને જેવું આવડ્યું તેવું ભાષણ કરીએ, એમ કરીને પાછા આગળ જતા હતા. આમ આ પ્રમાણે અમારું ચાલ્યા કરતું હતું. 6-7 મહિના સુધી હું એ રીતે ભટકતો રહ્યો. એકાદ ગામમાં બેસીને સ્થિર રહીને કામ કરવા કોશિશ કરી પણ કાંઈ જામ્યું નહીં. એટલે છેવટે વિચાર કર્યો કે ના, આ તો કાંઈ નક્કામું, બિલકુલ જ વેસ્ટ ઓફ ટાઈમ છે, છોડો નથી જવું. અને એને બદલે ખુલ્લમ ખુલ્લા સત્યાગ્રહ કરીને જેલમાં જવું પડે તો વાંધો નહીં, પણ મારે છે તે સીધા જેલમાં નહોતું જવું. કારણ કે મને કોણ જાણે કંઈક એવી છાપ રહી ગયેલી મનમાં કે બહાર મોટી લડાઈ થશે, તે વખતે લડાઈમાં મારે તો ભાગ લેવો છે. એટલે
એટલે એ લડાઈમાં ભાગ લેવા માટે છે તે જેલમાં જવું નથી, જેલમાં જાઉં તો પછી લડાઈમાં ભાગ ન લેવાય, એટલે એ રીતે નાસભાગ કર્યા કરતો. છેવટે પણ જેમ મેં કહ્યું તેમ કંટાળીને છેવટે છોડીને પાછો સુરત ગયો. ત્યાં છે પાછી નોકરી તો તૈયાર જ હતી, એટલે એની અંદર જઈને નોકરી પાછી મેં સુરત બોર્ડ મ્યુનિસિપાલિટીમાં પાછી શરૂ કરી. પણ પેલો જે 6-8 મહિના ભટકી આવ્યો ને એને કારણે મગજમાં એક જાતની ખુમારી આવી ગઈ. એટલે છે તે ઓફિસરો જે સામાન્ય ઓફિસરો જેનાથી અમે દબાઈને કામ કરતા એ છે તે એ પેલું જતું રહ્યું ને સામો થવા માંડ્યો ને બોલવા માંડ્યો એવું થયું. એટલે એ લોકોને એ પાલવે નહીં, એટલે એમને કારણે મારી મુશ્કેલીઓ ત્યાં વધવા માંડી. પછી મને એમ થયું કે આમાં મળે પણ શું, જ્યાં આમ તો 25 રૂપિયાનો પગાર એમાં બંધાઈ રહ્યો, એના કરતાં લાવ કંઈક છે તે વધારે કમાણી કરવા. તો એ કમાણી કરવાની દ્રષ્ટિએ હિસાબ કરવો એ નામો લખતા શીખવું એ જ નક્કી કર્યું ને નામો લખતા શીખ્યો. એમાં છગનભાઈ જે છે તે કચ્છના મારી સાથે હતા એ દરમિયાન, હા છગનલાલ વોરા એ દરમિયાન બહાર છે તે માંડવી જતા રહેલા ત્યાં પોતાના કામ માટે કચ્છ ગયેલા. ત્યાં સારી રીતે ખ્યાદીનું કામનો વિકાસ વગેરે થતો હતો, પણ એમને પણ કંઈક બહાર આવવાની ઈચ્છા હતી. હવે આ પ્રમાણે અમે છે તે હું કામ કરતો હતો ત્યાંથી, નામો શીખ્યો, નામો શીખીને તપાસ કરવા માંડ્યો કોઈ નોકરી મળે તો. એટલે મને બેલગામ કર્ણાટક ને મહારાષ્ટ્રની બોર્ડર પર ગામ છે, હા તે બેલગામ ત્યાં નોકરી મળી. ત્યાં મહિને 60 રૂપિયાના પગારથી ત્યાં ગયો. પછી ત્યાં હું કામ કરતો હતો એ દરમિયાન છગનલાલ વોરાને એમ થયું કે એમને પણ કંઈક કમાણી કરવી છે એટલે બહાર નીકળવા માગે છે. એમનો કાગળ આવ્યો, મેં એમને બોલાવ્યા કે અહીંયા કામ છે તું આવ, એટલે એ આવ્યા અને અમે બે જણા ત્યાં કામ કરતા હતા. એ દરમિયાન બીજા એ તો બીજા બીજી શોધ કરતા હતા, એમાં એમને એક નોકરી કાલિકટમાં, અત્યારે કોઈ કોડે કહે છે એને, તે વખતે કાલિકટ કહેવાતું, એ છે તે કેરળમાં આવ્યું અને બંદર જેવી જગ્યા છે. તો ત્યાં આગળ એક વેપારીને ત્યાં એમને કામ મળ્યું. એ વેપારી આમ અહીંના આશ્રમના આપણા આ ગાંધી આશ્રમ જેમાં હું અત્યારે રહું છું ને જે મકાનમાં રહું છું એ મકાનમાં લક્ષ્મીદાસ આશર રહેતા હતા ગાંધીજીના વખતમાં. અને એ લક્ષ્મીદાસ આશરના દીકરા પૃથ્વીરાજ આશર, એ પૃથ્વીરાજ આશર ત્યાં આગળ કાલિકટમાં એ ચોખાનો ને એનો વેપાર કરતા હતા. એમાં આ છગનલાલ નોકરીએ ગયા અને ત્યાં બધા છે તે પોતે આશ્રમમાંથી આવ્યા હતા, એટલે જે માણસોને રાખે એ જો ગાંધી વિચારના ને ખાદીવાળા હોય તો વધારે સારું. એટલે એમના સ્ટાફમાં બધા માણસો જે લોકો ઓલ્ડ ગાંધીયન હતા, બધા જૂના ગાંધીયનો, એ બધાને રાખતા. એ પ્રમાણે રાખતા એને કારણે એમાં હું પણ હતો. એમાં અમારા બધાનો મેનેજર તરીકે એક ભાઈ હતા પ્રબોધ ચોકસી, એ આ લક્ષ્મીદાસ આશ્રમના દીકરીના દીકરા એટલે લક્ષ્મીદાસ આશ્રમના ભાણેજ, અને આ પૃથ્વીરાજ આશ્રમ જેને ત્યાં અમે કામ કરતા હતા તેના ભાણેજ, એટલે એ ભાણેજ એ છે તે એને મામા લઈ ગયા છે કે તું ચાલને આમાં શું કમાવાનું છે, અરે ચાલજો હું તને એમ કરીને લઈ આવ્યા છે. પણ એ જીવડો સંસ્કારે અને પિતાજીના સંસ્કારને કારણે જીવડો સાહિત્યનો જીવડો, અને એ છે તે આમાં વેપારમાં આવ્યો. પછી ત્યાં અમે બધા ભેગા થઈએ તો દર રવિવારે ક્યાંક એક મિલન રાખવું એવું નક્કી કર્યું. એટલે અમે જે હું ને છગનલાલ જે મકાન ભાડે લઈને રહેતા હતા એ મકાનમાં અમે દર રવિવારે મળીએ. ત્યારે છે તે ઘી વગેરે નહોતું, તે અમારી પાસે ડાલડા આવ્યું હતું ને ખરાબ હતું, એટલે પછી એનો દીવો કરતા અને એને અજવાળે અમે બધા વાતો ને ગપ્પા મારવા વગેરે, એમાં કવિતાઓ વાંચીએ. કોઈ વાર કોઈ પોતે કંઈ લખી લાવ્યા હોય તો તે વાંચે, કોઈને કોઈ જૂની વાર્તા યાદ આવતી હોય તો તે કહે, એવું બધું ચાલતું. એમાં આ બધી ચર્ચાઓ થતી કે આપણે આ બધું કામ કરીએ છીએ પણ ખરું કામ તો ગાંધીજી કહે છે કે તમારે
ત્યાં જવાનું છે, ગામડામાં જવાનું છે, આ છે તે છે, આમ રોજ વાત થયા કરે. કેટલાય લોકો ગામડું છોડીને આવેલા એવા માણસો ત્યાં હતા, છતાં અમારો પેલો જુવાન જીવ એટલે અમને એની વધારે અસર થઈ. અને મને એમ લાગ્યું કે તો પછી હું અહીંયા નકામા પડ્યું છું. જો ગાંધીજી કહેતા હોય કે ગામડે જવું જોઈએ તો ચાલો ગામડે જઈએ, એટલે પછી મેં છે ત્યાંથી રાજીનામું મૂક્યું. એટલે છગનલાલની ને મારી જે જોડી અત્યાર સુધી સાથે સાથે હતી એ તૂટી ગઈ. અને પછી અમે છે તે હું ત્યાં ગયો પાછો ઉત્તર ગુજરાતમાં. મારા પિતાજી રણુજ નામના ગામે રહેતા હતા. અત્યારે રણુજનું સ્ટેશન છે પાટણ જતા રસ્તામાં, તો એ રણુજ ગામે રહેતા હતા. ત્યાં એમની પાસે ગયો અને એમની સાથે રહેતા રહેતા શોધતો હતો કંઈ કોઈ બીજું કામ મળે તો. ગામડામાં જવું પણ શું કરવું એના વિશેનું કોઈ જ્ઞાન નહીં, એટલે વળી પાછા ધંધો તો શોધવાનો રહ્યો જ. એટલે છેવટે ધંધો શોધીને એમાં નજીકનું એક ગામ મણંદ કરીએ છે. એ મણંદ ગામની અંદર, એ જાણીતું મોટું ગામ છે, એ ગામની અંદર મને નોકરી મળી. પણ તે 5 દિવસની નોકરી, એક શિક્ષક રજા પર જતા હતા, રોજનો 150 રૂપિયાનો પગાર, 5 દિવસના 7.5 રૂપિયા. હા, એને નોકરી માટે હું ત્યાં ગયો. પણ ત્યાં ગયા પછી એ લોકોને એમ લાગ્યું, ત્યાંના જે બોર્ડના માણસો હતા એ લોકોને, કે આને તો રાખી જ લઈએ, આને જવા ન દઈએ પાછો. અને પેલો જે રજા પર ગયો છે એને કાઢી મૂકી, કારણ કે મારા અક્ષરો બહુ જ સરસ હતા અને છે તે ભાષા પણ સારી એવી ઘડાયેલી, વિચાર પણ થોડા ઘડાયેલા, એને કારણે એ લોકોને બધાને છે તે ઠીક લાગ્યું ને એમ કરીને મને રાખ્યો. અને પેલા ભાઈ જે આવ્યા 5 દિવસની રજાને અંતે એમને વિદાય કર્યા. એમ મારી ત્યાં આગળ કાયમી નોકરી થઈ. દરમિયાન ત્યાંના જે હેડમાસ્ટર હતા એમને એમ હતું કે એ પોતે છે તે વેપાર કરવા પાટણ જવા માગતા હતા, એટલે એમ કે કોઈ હેડમાસ્ટરને લાયક માણસ મળે તો આપણે એ છોડીને જાઉં. એટલે મને હેડમાસ્ટરી તરત જ મળી પાછી એને. ને એમ તેના એ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ કહેવાતી, એમાં 1st, 2nd, અને 3rd એમ અંગ્રેજીને 3 ક્લાસ રહેતા. એ ત્રણમાં એના છે શાળામાં બહુ નહીં, બધું થઈને સંખ્યા 25-27 છોકરાની રહેતી. એટલે આમ તો સંખ્યા ઓછી પણ એટલી રહેતી. અને એમને ભણાવતા અમે, એ ત્યાં રહીને મને એ વર્ષો, મારા જે 5-1 વર્ષ મેં એમાં ગાળ્યા એ વર્ષો મને બહુ જ યાદગાર રહ્યા. ત્યાં વિદ્યાર્થીઓનો જે મને પ્રેમ મળ્યો એમ આખી મારા ઘેરે જ સૂઈ રહે. પછી મારા ઘરમાં જગ્યા ન થવા માંડી, ઓછી પડવા માંડી, એટલે પાછું એમને માટે મેં સ્પેશિયલ બાજુનું એક પડોશીનું ઘર હતું તે ભાડે, ખાલી પડ્યું હતું તે ભાડે લીધું, એમાં છોકરાઓ રહે. એટલે એક જાતને મારે ત્યાં હોસ્ટેલ જેવું જાણે હોય એવું થઈ ગયું. નહીં એ ભણતા સાથે નાહવા જઈએ વગેરે બધા જ કામો, માત્ર ખાવા પૂરતા એ લોકો ઘેર જાય, જમીન પાછળની શાળમાં આવી જાય, આટલું જ, બાકી આખો બધો વખત મારી સાથે રહે. એ જે છોકરાઓનો પ્રેમ મળ્યો અને એ લોકોએ જે મારા વિચારો વગેરે ગ્રહણ કરવાનું એ કર્યું, એ બધું બહુ જ મેમોરેબલ છે. આજે મને એ બરાબર દિવસો યાદ આવે છે. પણ ત્યાં આગળ એક મુશ્કેલી નડી કે જે ઇન્સ્પેક્ટર આવે એ ઇન્સ્પેક્ટર શેરો મારે, સ્કૂલનો ઇન્સ્પેક્ટર એ કહે છે તો અહીંયા તો શેરામાં એમણે હિન્દી, ધી ટીચિંગ ઓફ હિન્દી ઇઝ એક્સેલન્ટ, ધી ટીચિંગ ઓફ ઇંગ્લિશ ઇઝ એક્સેલન્ટ, ટીચિંગ ઓફ ગુજરાતી ઇઝ એક્સેલન્ટ એમ લખ્યું. પણ પાછા કે બટ દેર ઇઝ નો ગ્રેજ્યુએટ હેડમાસ્ટર, એ ગ્રેજ્યુએટ હેડમાસ્ટર ઇઝ અ મસ્ટ, એ હોવો જ જોઈએ એમ કે. એટલે જો ગ્રેજ્યુએટ ન હોય તો હેડમાસ્ટર તરીકે ન મળે અને પછી તમને તમારી ગ્રાન્ટ રોકાઈ જશે. એટલે પછી હવે ફિકર પડી કે ભાઈ ગ્રાન્ટ લેવી હોય તો મારે BA MA કરવું પડે. તે એ લોકો મને પાછા કહે કે તમે આમ છો ને તમે છે તો BA ને MAની પરીક્ષા આપી દો ને એક્સટર્નલ, બધા ઘણા એમ જ કરતા હોય છે. મેં કહ્યું કે મને ભણાવતા ન આવડતું હોય તો મને કહો, મને જો મારા વિષય છે મને ન આવડતો હોય તો મને કહો, પણ તમે છે તો મને એમ કે હું ગ્રેજ્યુએટ થાઉં ત્યારે જ તમે કહું, તમારે કોઈ ગ્રેજ્યુએટની સાથે બેસાડો ગુજરાતી હિન્દી અંગ્રેજી લખવામાં, એને બેસાડો અને જુઓ કે કોણ લખે છે બેટર. એટલે પછી એમ નહીં પણ નિયમ છે, નિયમ જ
મેં કહ્યું સારું, ત્યારે હવે મારે અહીંયા કેટલું રહેવું તે વિચારવું પડશે. એટલે મને આર્થિક રીતે થોડીક વિમાસણ હતી તે વખતે, એટલે જીવનના બીજા પગથિયાઓ ચડવા માટે મને એમ થયું કે તો પછી વાંચી નીકળી જાઉં. આ દરમિયાન થયેલું શું કે જે હું કાલિકટથી નીકળ્યો ત્યારે જ મેં તમને કહ્યું પ્રબોધ ચોકસી, જે માલિકનો સગા ભણે જ, અને અહીંયા જે લક્ષ્મીદાસ આશર એમના દીકરીનો દીકરા એ પ્રબોધભાઈ, એ હું છોડીને નીકળ્યો ને એક જ અઠવાડિયામાં મામા સાથે ઝઘડો કરીને એ પણ નીકળી ગયો. અચ્છા, એટલે એ પણ ગુજરાત આવી ગયેલા. એટલે આ દરમિયાન એ ગુજરાતમાં, હું ગુજરાતમાં, એ અમદાવાદમાં રહીને જર્નલિઝમનું એ બધું શીખ્યા અને એનું કામ કરતા હતા. ત્યાં આગળ ગાંધીઘાટ કરીને અહીંયા આપણે લાલ દરવાજે એક બહુ મોટી દુકાન હતી, એની અંદર એ કામ કરતા હતા. ત્યાંથી પછી છે તે આ જ્યારે આ થયું ને 1948માં હું જ્યારે ત્યાં મણુનમાં નોકરી કરતો હતો ત્યારે 1948માં ગાંધીજીની હત્યા થઈ, એ મને યાદ આવે છે. તે બસ એમ ખબર પડી ને આંખમાંથી ધાર ચાલી, આંસુ નહીં, રોકાઈ નહીં કોઈ રીતે, બોલાય પણ નહીં, રોકાઈ નહીં. એવો સખત આઘાત મને થયેલો તે વખતે. એ તો બધાની લગભગ એ સ્થિતિ હતી, લોકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એ મને યાદ છે. એટલે એ રીતે જાણે કે એક અવસ્થા માં એ બાપુ તો ગયા. બાપુને આપ મળેલા ખરા? ના 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 નહીં, જોયેલા સાંભળેલા ખરા. ત્રણ વખત જોયેલા જાહેર સભામાં. એક વખત તો દાંડી જતા હતા રસ્તામાં, નવસારીમાં થઈને નીકળ્યા ને વચ્ચોવચ્ચથી, તો અમે લોકો ઉપર અમારા કઠેરામાં ઉભા હતા, મારી માએ મને ઓળખાવી, જોયું પેલા વચ્ચે ચાલે છે લાકડી લઈને તે ગાંધીજી. એટલે તે વખતે પહેલી વાર જોયેલા, પછી સભામાં સાંભળેલા, સુરતમાં એકવાર સાંભળેલા, એકવાર બારડોલીમાં સાંભળેલા, એમ ત્રણ વખત જોયેલા ને એકવાર. પણ મને કંઈ એમની સાથે પત્રવ્યવહાર કરવાની કોઈ ઈચ્છા થયેલી નહીં, એટલે મેં કોઈ પત્રવ્યવહાર કે એવું કશું કર્યું નહોતું. પણ એનો પ્રભાવ માહોલમાં જ, બિલકુલ આખો માહોલ જ એવું હતું કે એમાં તમે છે તે ગાંધીની બહાર કોઈ આખું દેશ જ જાણે ગાંધી હોય તેવું લાગતું આપણને. વાહ વાહ વાહ. દાદા હું વચ્ચે થોડું આપને પૂછું, આપ ભણતા હતા જ્યારે મેટ્રિક્યુલેશન સુધીનું, ત્યાં સુધીના શિક્ષકોના કોઈ યાદદાસ્ત કે સ્મરણો અથવા ભણવામાં ચુનીભાઈ કેવા હતા? હા, જીવ ચોટતો તો કે ના બહારની પ્રવૃત્તિઓમાં વધુ રસ હતો? એમાં એ જાણે કે તમે સારો સવાલ પૂછો. હાજી, એક વિશેષ પ્રકારની મારી મનસ્થિતિ હતી, એ મને હવે સમજાતું નથી કે શું કેમ હતી, પણ હું કોઈ દિવસ શાળામાં શું ચાલે છે સાંભળતો જ નહીં એમ. હા, અને એને કારણે આવડે પણ નહીં. દાખલા તરીકે ઇતિહાસ હોય તો પછી ઔરંગઝેબનો બાપ કોણ કે દીકરો કોણ એ તો છે તમે સાંભળો ત્યારે જ આવડે ને, અને એ કયા વર્ષમાં જન્મ્યો ને કયા વર્ષમાં મર્યો ને કયા વર્ષમાં લડાઈ થઈ ને આ બધું પણ સાંભળો તો ને, પણ એ બધું તો ઉપરથી જાય, કશું જ સંભળાય નહીં. અને મને પોતાને ક્યારેક હું એમાં સભાન થતો કે હું આ ખરાબ દશામાં છું, આ મારે જોવું જોઈએ. એટલે હું ધ્યાન આપવા માટે છે તે કોન્સન્ટ્રેટ કરું, એકાગ્રતા કરું, તો ત્યાં બોર્ડ ઉપર ત્રણ લખે, પછી આમ હું એના ઉપર ધ્યાન એકાગ્ર કરું એટલે તગડો એકદમ ગોળ 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 ફરવા માંડે અને ચક્કર જેવું થઈ જાય, એટલે ગોળ ચક્ર ફર્યા કરે છે એવું દેખાય, એ સિવાય બીજું કાંઈ દેખાય નહીં. એટલે પેલું ધ્યાન આપવાનું હતું ભણવામાં, એ પાછું એમાંનું તો કશું જ નહીં, એ શું ચાલ્યું ને શિક્ષકે શું કર્યું ને આગળ એ કાંઈ ખબર નહીં, એવી મનસ્થિતિ. એટલે લગભગ છેલ્લી પાટલી એ મારો જાણે કે અધિકાર ત્યાં આગળ એ વિશેષ અમારી છેલ્લી પાટલી પર. માત્ર એક અંગ્રેજી કોઈ રીતે આવડતું હતું, કેમ આવડતું હતું મને કાંઈ ખબર નથી. એમ લાગે છે કે એ વખતે જે અમે ગાઈડ લાવતા, એ ગાઈડમાં એની છે તે વાર્તાઓ જે ટેક્સ્ટબુકમાં હોય એનો અનુવાદ ગાઈડમાં ગુજરાતીમાં હોય, એટલે આવતાની સાથે હું આખી ગાઈડ વાંચી જાઉં, ગુજરાતીમાં વાર્તા હોય એટલા માટે બધી વાંચી જાઉં. અને પછી પાછું અંગ્રેજીમાં તો શીખવાનું જ હતું એટલે, અને તે છતાં પોતાની મેળે પણ વાંચી જાઉં. એમ કરતાં એક અંગ્રેજી આવડે, બીજું કંઈ ના આવડે, એટલે ક્લાસમાં સૌથી વધારે માર્ક અંગ્રેજીમાં મારા અને સૌથી છેલ્લો નંબર છેલ્લો મારો.
કારણ કે બીજા બધા સબ્જેક્ટ કશા આવડે નહીં, ગણિત ના આવડે, જ્યોગ્રાફી ના આવડે, કાંઈ કહેતા ભૂગોળ ના આવડે, ઇતિહાસ ના આવડે, એ બધામાં પાછો ઢ જેવો, એટલે ત્યાં આગળ છે તે એ થતું. એમાં શિક્ષકોમાં માત્ર આ બે શિક્ષકો મારી ચિંતા કરી, અંગ્રેજીના બે શિક્ષકો હતા, બહુ મોટા માણસો હતા એ લોકોએ. એમાં એક ભાઈએ તો એ જમાનામાં એમની ટેક્સ્ટબુક ચાલતી હતી, કમ્પોઝિશનનું એમણે લખ્યું હતું, એ બનતા સુધી અટક તો મને યાદ નથી, મજુમદાર કેવી કંઈક અટક હતી, પણ એ ભાઈ છે એ પૂછતા મને કે તું કેમ છેલ્લી કેમ હોય છે, કેમ તને શું નથી આવડતું? એટલે હું ઊભો થઈને કહું, સાહેબ મને કંઈ નથી આવડતું, એમ કહેતો હતો બસ. આ સિવાય બીજું કંઈ મને બહુ યાદગાર નથી. આ બધા પાસ થઈ જવાતું હતું. હા, એ અંગ્રેજીમાં છે તે સારામાં સારા માર્ક મારા જ હોય, એટલે પ્રમોશનમાં જવાય દર વખતે. પાસ નહીં, પ્રમોશન આપે, ચઢાવ, પાસ ચઢાવે. એટલે ચઢાવે. દાદા, એ વખતે વાંચનનો શોખ કે એવું કાંઈ ડેવલપ થયેલું? ના, તે વખતે નહીં, ત્યાર પછીથી ડેવલપ થયો. અને એ છે તે હું જ્યારે મેટ્રિકમાં ભણતો હતો ત્યારે ત્યાં અમારા મહોલ્લામાં એક વણિક ભાઈ રહેતા હતા, એ ભાઈએ છે તે મને ગાંધીજીની આત્મકથા વાંચી, એટલે સત્યના પ્રયોગો આપી અને એ વાંચી. એને મારા મન ઉપર બહુ ઊંડી અસર પડી. મને એમ પણ થયું કે આ તો આપણે પણ કરી શકીએ, અને આ જે ગાંધીજીની ખૂબી છે તે આ જ છે કે તમે એમ ન કહી શકો કે કોઈ મહાપુરુષ જ કરી શકે, સામાન્ય માણસ પણ આ કરી શકે કરવું હોય તો. એટલે એ છે તે એ વસ્તુ એમણે, એટલે સામાન્ય માણસનો આ મસીહા તરીકે ગાંધીજી આવ્યા અને સામાન્ય માણસને માટે આખા દરવાજા ખોલી નાખ્યા કે કરવું હોય તો, જો જવું હોય તો દરવાજો આ છે, ખુલ્લો છે, અને ન જવું હોય તો તારી મરજીની વાત છે. બરાબર. એટલે એ વસ્તુનું જ્ઞાન મને એમાંથી, એ પુસ્તકો સત્યના પ્રયોગોમાંથી થયું, એક એનું ઊંડું. ત્યાર પછી તો છે તે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લેવા ને વાંચવા ને એ બધું ચાલ્યું, ને એમાં વાર્તાઓ બધી ખાસ કરીને નવલકથાઓ મેં ખૂબ વાંચી. એમાં શરદબાબુની નવલકથાઓનો ગુજરાતી અનુવાદ એ છે તે મને ઘણો વાંચવા મળ્યો, અને એણે મારું માનસનું ઘડતર કર્યું. મારું માનસનું ઘડતર કરવામાં જે છે તે પુસ્તકો મહત્ત્વના ભાગ ભજવ્યા છે, એમાં શરદબાબુની નવલકથાઓ જાણે કે એણે ખૂબ મોટો ભાગ ભજવ્યો. ત્યાર પછી આપણે મનુભાઈ પંચોળીની જે પુસ્તકો હતા બધા, અને ખાસ કરીને જુદા જુદા યુદ્ધો વિશેના ને એને વિશેના વર્ણનો ને એ બધું, એ બધાની ચિત્ત ઉપર ખૂબ અસર પડી. એટલે બે વસ્તુ થઈ, એક તો ભાવનાશીલતા શરદબાબુમાંથી, પરાક્રમ કરવું એને દ્રઢતાપૂર્વક પોતે કરેલી વસ્તુને વળગી રહેવું, એને માટે જોઈએ તો જાનફાના થઈ જાય તો વાંધો નહીં, પણ મેં કહ્યું છે હું કરીશ ને પાળીશ, એવી જાતનું પ્રતિજ્ઞાબદ્ધ થવાનો એ મને એમના પુસ્તકોમાંથી, મનુભાઈના ને બીજા એવા પુસ્તકોમાંથી, મેં નાનાભાઈની પણ એક ચોપડી વાંચી હતી, નાનાભાઈ ભટ્ટ, પણ એકંદરે છે તે આ રીતનું મારું ઘડતર.